નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયના વધુ એક લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 3 પછી શામળિયોજી બોલ્યા આ સમજવાના છીએ. પ્રેમાનંદ રચિત આખ્યાનનો એક નાનકડો એવો ભાગ જેને કડવું કહેવામાં આવે છે એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. પ્રેમાનંદ વિશે તમારા પુસ્તકમાં જે માહિતી આપવામાં આવી છે એ અને અન્ય માહિતીઓને જો આપણે સાંકળીએ તો કવિ શિરોમણીનું માન તેઓને આપવામાં આવ્યું હતું. આમ તો વડોદરાના વતની, ઉત્તમ આખ્યાનકાર એટલે જે પ્રવચન કરતા હોય, આખ્યાનો કરતા હોય એમને આખ્યાનકાર કહેવામાં આવે છે. અને માણભટ્ટ, માણભટ્ટ એટલે તાંબાનું મટકા જેવું એક પાત્ર હોય અને એ પાત્ર પર આંગળીઓથી સૂર ઉત્પન્ન કરવામાં આવે. હવે પ્રશ્ન એ થાય કે આંગળીઓથી કેવી રીતે થાય, પણ આંગળીઓની અંદર જે વીંટીઓ પહેરેલી હોય એ વીંટી અને તાંબા આ બંને વચ્ચે જે અથડામણ ઊભી થાય એટલે કે વગાડવામાં આવે અને જે સરસ મજાનો તાલ ઉત્પન્ન થાય એની સાથે સાથે પ્રેમાનંદ પોતાના સુંદર કંઠથી અને અભિનયથી લોકોને અભિભૂત કરી દેતા, એટલે કે લોકો એમને જ્યારે જ્યારે સાંભળતા ત્યારે મંત્રમુગ્ધ થઈ અને એમને સાંભળતા જ રહેતા. પણ તેઓ કેવા પ્રકારની કથા કે કેવા પ્રકારના આખ્યાન રજૂ કરતા એ પણ ખૂબ રસપ્રદ વાત છે. એ સમયે મિત્રો ટીવી નહોતા, માઇક્રોફોનની સગવડતા પણ નહોતી. એવા સમયે જ્યારે લોક સમુદાય સામે બેઠો હોય એટલે કે ઘણા બધા લોકો સામે બેઠા હોય ત્યારે ચોરો હોય એટલે કે ઓટલા જેવું હોય એના ઉપર પ્રેમાનંદ છે એ બિરાજમાન થાય અને ત્યારબાદ એ અલગ અલગ જે પ્રસંગો બની ગયા, ધાર્મિક પ્રસંગો, પૌરાણિક ગ્રંથોમાંથી એ પ્રસંગોને લે, એને કથાનક એવું નામ આપવામાં આવ્યું એટલે કથાનકો એટલે પ્રસંગો લે. હવે એ પ્રસંગોની અંદર પણ કંઈક નવી રચના આવી શકતી હોય એટલે કે રસ ઉત્પન્ન થઈ શકતો હોય એવા સ્થાનને પકડે અને એ કથાને વધારે રસાળ શૈલીની અંદર ખીલવીને અને ગુજરાતી વાતાવરણમાં મૂકી અને લોકોને રસપાન કરાવતા. કેવા કેવા પ્રસંગો પ્રેમાનંદ લેતા, તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, નળ દમયંતીની જે વાર્તા છે એના ઉપરથી નળાખ્યાન, રણયજ્ઞ અને દશમસ્કંધ. દશમસ્કંધ એટલે ભાગવતનો એક એવો ભાગ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની જુદા જુદા પ્રકારની લીલાઓનું વર્ણન છે, તો એને આખ્યાન દ્વારા પ્રેમાનંદ રજૂ કરતા. ગુજરાતી કવિતાને પ્રેમાનંદે સમૃદ્ધ કરી છે. તેઓના આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. મોટી વિશાળ મેદનીને તેઓ એકલા પોતાના અવાજથી અભિભૂત કરી દેતા, એટલે કે દૂર દૂર સુધી એમનો અવાજ સંભળાતો અને એમની માણનો અવાજ પણ લોકોને ખૂબ પ્રિય હતો. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી આ કડવું લેવામાં આવ્યો છે. આ જે થોડો ભાગ છે એને કડવું કહેવાય છે. કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. સાંદિપની ઋષિના આશ્રમમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા, આપ સૌને ખ્યાલ છે કે હાલનું જે ઉજ્જૈન નગરી છે ત્યાં સાંદિપની ઋષિનો આશ્રમ છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે વિદ્યા અભ્યાસ માટે પોતાના ભાઈ બળદેવજીની સાથે જાય છે અને એ મૈત્રી થાય છે સુદામા સાથે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી અને ફરી પાછા મથુરા નગરીમાં આવે છે અને ત્યાર પછી ધીમે ધીમે એમની લીલાઓ આગળ વધતી જાય છે, ભગવાન કૃષ્ણ વધુ મોટા થાય છે અને લીલાઓ અને પ્રસંગો જુદા જુદા બનતા જાય છે અને ભગવાન દ્વારિકાના રાજા તરીકે સ્થાપિત થાય છે. દ્વારિકા એટલે ગુજરાતમાં જ આવેલું એ સ્થળ, તો દ્વારિકાના રાજા બને છે અને સુદામા છે એ એક ગરીબ બ્રાહ્મણ હોય છે. એ સમયે બંનેની મૈત્રી એ સમયે જ્યારે એ વિદ્યા અભ્યાસ કરતા હતા ત્યારે ખૂબ સરસ હતી, પણ હવે પોરબંદર અને દ્વારકા વચ્ચેનું અંતર આમ તો બહુ લાંબુ નહીં, પણ જ્યારે બંનેની મૈત્રીની આ એક સરસ મજાની વાત અહીં રજૂ કરવામાં આવી છે, સુદામા જ્યારે પોરબંદરથી દ્વારિકા સુધી પહોંચે છે એ પ્રસંગનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. પણ અહીં એનો એક ભાગ, એ કડવાનો એ આખ્યાનનો થોડો એવો ભાગ લીધો છે અને આ ભાગની અંદર કૃષ્ણ અને સુદામા બંને મળી ગયા છે અને બંને વચ્ચે કેવી વાતો થાય છે એ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તો બંને મિત્રોનો આ જે સંવાદ છે એને આપણે પ્રેમાનંદના આખ્યાનના સ્વરૂપમાં ગાઈ તો નહીં શકીએ, પણ એમાં જે રસ રહેલો છે એ સરસ રીતે એને આપણે માણીએ. રાગ રામગરી છે, હાલ આપણે એને
આખ્યાનના સ્વરૂપમાં એટલે કે ગાવાના સ્વરૂપમાં તો નથી લેતા, પણ એની એક એક પંક્તિ અને એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીએ કેવી કેવી વાતો કરી એ સમજવાનો પ્રયાસ ચોક્કસ કરીએ છીએ. તો શું વાતો થાય છે બંને વચ્ચે? પછી શામળિયોજી બોલ્યા, તને સાંભળે રે. એક લાઇન ભગવાન શ્રી કૃષ્ણ અને બીજી લાઇન છે એ સુદામા જવાબ આપે છે. એટલે પ્રશ્નને જવાબ અથવા તો સંવાદનું આ સરસ મજાની જે શૈલી છે એ સુંદર રીતે રજૂ થયેલી છે. પછી શામળિયોજી બોલ્યા, શામળિયોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પછી બોલે છે, તને સાંભળે રે, તને યાદ આવે છે? હાજી, નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. સુદામા જવાબ આપે છે, હા મને બધું જ સાંભળે છે, નાનપણાનો નેહ, આપણે જ્યારે નાના નાના હતા ત્યારે જે આપણી બંને વચ્ચે પ્રેમ હતો એ મને કેમ વિસરે રે, એ હું કેવી રીતે ભૂલી શકું? ભગવાન કૃષ્ણ કહે, આ પણ બે મહિના પાસે રહ્યા. આ જ્યારે બંને મિત્રો બે મહિના સાથે રહ્યા હતા એની વાત, તો કે આ પણ બે મહિના પાસે રહ્યા તને સાંભળે રે. હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આપણે બંને બે મહિના સાંદીપની ઋષિના ઘરે સાથે હતા એ મને કેમ ભૂલી શકાય. આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. આપણે આશ્રમના અન્ય વિદ્યાર્થીઓ માટે ને આપણા માટે અન્ન ને ભિક્ષા લઈને આવતા, આવું બધું તને યાદ છે? આવું ભગવાન કૃષ્ણ પૂછે છે. એટલે સુદામા કહે છે, મળી જમતા ત્રણે ભરાત. આપણે ત્રણેય ભાઈઓ, બળદેવજી, કૃષ્ણ ભગવાન અને સુદામા, મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે, એ હું કેમ ભૂલી શકું? આ પણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. આપણે ત્રણેય એક સાથે સૂતા હતા એ બધું તને યાદ છે મિત્ર? સુદામા કહે છે, સુખ દુઃખની કરતા વાત, ખાલી સૂતા નહીં પણ હારોહાર આપણે આપણા સુખ અને દુઃખોની વાતો પણ કરતા, મને કેમ વિસરે રે, આવી સરસ મજાની વાતો હું કેમ ભૂલી શકું? અને મિત્રતાની આ તો એક અનોખી વાત છે કે જ્યારે મિત્રતા એક એવો સંબંધ છે કે જેની સામે મન ખોલીને પોતાની બધી જ વાતો કરી શકાતી હોય. અને આવો સરસ મિત્ર પાછો જ્યારે એક મિત્ર પોતાના બીજા મિત્રની સાથે મન ખોલીને બધી વાતો કરી દેતો હોય છે ને, ત્યારે એવા સમયે એ મિત્ર પણ પોતાના મિત્રની એ સમયની દશાને સમજતો હોય છે, એની સ્થિતિને સમજતો હોય છે, અને એ સમયે એના માટે જે સૌથી યોગ્ય હોય એવી વાત કરી શકતો હોય એ જ સાચો મિત્ર હોય છે. હા, બે મિત્રો ભેગા મળે અને પછી એ વ્યસનના માર્ગે જાય તો બે ખોટા કહેવાય. એટલે સાચો મિત્ર કોને કહેવાય? કે જે સાચા રસ્તે લઈ જાય છે. તો અહીંયા તો આ મિત્રતા તો ખૂબ ઊંચા લેવલની છે, ઊંચા દરજ્જાની છે, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી. તો કહે છે, આપણે સુખ દુઃખની વાતો કરતા એ મને કેમ ભૂલાય, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. આપણે છેલ્લે રાત્રિના સમયે કેવું જાગરણ કરતા એ તને યાદ છે? તો કે હાજી, કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. આપણે વેદના જે મંત્રો હોય એની ધૂન, ભગવાનનું નામસ્મરણ આપણે કરતા એ મને કેમ ભૂલાય. ગુરુ આપણા જ્યારે ગયા ગામ, એટલે કે ગામ ગયા તને સાંભળે રે. જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા, ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે મિત્ર, તને આ બધું સાંભળે છે? તો કે હા. કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. કંઈક યાચના કરવા, આપણા જે મુનિ છે એ કંઈક વસ્તુ લેવા માટે, યાચના કરવા એટલે માંગવા માટે, તો એ લેવા માટે ગયા એ મને કેમ ભૂલાય. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ત્યારે ગુરુ માતાએ આપણને કામ ચીંધ્યું હતું એ તને યાદ છે? લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. સુદામા કહે છે, ગોરાણીએ એટલે કે આપણા ગુરુ માતાએ એમ કીધેલું કે લઈ આવો કાષ્ટ. કાષ્ટ એટલે લાકડું, જંગલમાંથી લાકડું. બધા વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવાનું હોય તો એ સમયે લાકડાના મારફતે લાકડું સળગાવીને ચૂલા મારફતે રસોઈ બનાવવામાં આવતી. તો કાષ્ટ લેવા માટે મોકલ્યા હતા એ હું કેમ ભૂલી શકું? ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ખાંધે કુહાડા ધર્યા, કુહાડાને ખભે લીધા. તને બધું યાદ છે? તને સાંભળે રે. સુદામા કહે, ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. ભગવાન શ્રી કૃષ્ણનું બીજું નામ છે રણછોડ. ભગવાન દ્વારકા ગયા ત્યારે એમનું નામ રણછોડરાયજી પડ્યું હતું. તો ઘણું દૂર ગયા રણછોડ, હે રણછોડરાયજી, આપણે કેટલું બધું જંગલમાં દૂર ગયા હતા મને કેમ વિસરે રે, એ બધું હું થોડું ભૂલી શકું? વાદ વધ્યો બેવું બાંધવે. ભગવાન કૃષ્ણ કહે છે, આ બે આપણા બે બાંધવ વચ્ચે વાદ વધ્યો.
આપણા બે વચ્ચે વાદ ચડસા ચડસી શરતની અંદર બે આવી ગયા કે કોણ વધુ કામ કરે. તો સુદામા કે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વીસ રે રે. આપણે મોટું લાકડું ફાડ્યું હતું કુહાડાની મદદથી, એ હું કેમ ભૂલી શકું છું. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. અને એટલું બધું કાષ્ટ ભેગું થયું કે આપણે ત્રણ ભારા બાંધ્યા હતા, એ કાષ્ટના ઢગલા કરી અને એને બાંધવામાં આવે એને ભારો કહેવાય. એક મોટું જૂથની અંદર લાકડાઓ ભેગા કરવામાં આવે એને ભારો કહેવાય. તો આપણે ત્રણ ભારા બાંધ્યા હતા મોટા મોટા, એ તને સાંભળે રે. હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. કાના આપણે ત્રણ ભારા બાંધી રહ્યા ને ત્યાં તો ધોધમાર વરસાદ આવ્યો હતો, એ મને કેમ ભૂલાય. તો કૃષ્ણ કહે શીતળ શરીર થાય એ ઘણું તને સાંભળે રે. અને એ વરસાદ આવ્યો અને આપણું શરીર કેવું ઠંડુ થઈ ગયું. તને યાદ છે વરસાદ આવે તો શરૂ શરૂમાં તો વરસાદના ટીપા જ્યારે શરીર ઉપર પડે તો બહુ આનંદ આવે, પણ જ્યારે વરસાદ વરસતો જ રહે તો શરીર ઠંડુ થતું રહે અને પછી ઠંડી લાગવાની શરૂઆત થાય. અને આ તો જંગલનો વરસાદ હતો. તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ જ્યારે વરસાદ આવ્યો શીતળ શરીર થઈ ગયું, આપણું ઠંડુ ગાર થઈ ગયું, એ તને સાંભળે છે. સુદામા કહે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. અરે એ તો કેટલી ઠંડી લાગતી હતી અને આપણે બંને કાંપવા લાગ્યા હતા, થર થર ધ્રુજવા લાગ્યા હતા, એ હું કેમ ભૂલી શકું. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. અને પછી તો નદીની અંદર પૂર આવ્યા હતા, આ બધું તને યાદ છે મિત્ર. સુદામા કહે છે ઘન વરસ્યો મૂસળધાર મને કેમ વિસરે રે. મૂસળધાર વરસાદ પડ્યો હતો. મિત્રો વરસાદના વરસવાના ઘણા બધા પ્રકારો હોય છે, આ પ્રકારો વિશે આપણે શાંતિથી ખૂબ મોટો અભ્યાસ થઈ શકે એમ છે. તો મૂસળધાર જુદા જુદા પ્રકાર હોય, ધીમી ધારનો વરસાદ હોય, મૂસળધાર વરસાદ જ્યારે ખૂબ મોટા છાંટા પડતા હોય અને ખૂબ ઝડપથી પડતા હોય ત્યારે એને મૂસળધાર વરસાદ કહેવાય. તો મૂસળધાર વરસાદ પડતો હતો એ મિત્ર મને કેમ ભૂલી શકાય. પછી ગુરુજી નિસર્યા શોધવા, આપણા ગુરુજી છે એ આપણને શોધવા માટે નિસર્યા એટલે નીકળ્યા હતા મિત્ર, તને યાદ છે. તો સુદામા કહે છે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. મને એ યાદ છે મિત્ર કે ગુરુજીએ એમ કીધું હતું કોને, તો કે ગોરાણીમાને, કે તે કીધો કેર. આ તો નાના નાના છોકરાઓ ઉપર તે કેર વર્તાવ્યો છે એટલે કે તેના ઉપર જુલમ કર્યો છે. મને કેમ વિસરે રે, આ બધું હું કેમ ભૂલી શકું. ભગવાન કહે આ પણ હૃદયા સાથે ચાંપ્યા. અને પછી વચ્ચેનો ભાગ થોડો અહીંયાથી અલગ કરી અને ફરીથી આ પ્રસંગને નાનો કરવા માટે એ ભાગને જુદો કરી અને પ્રસંગને ટૂંકાવવામાં આવ્યો છે. એટલે સીધી જ એ લાઈન આવે છે કે આ પણ હૃદયા સાથે ચાંપ્યા. ગુરુજીએ આપણને પોતાના હૃદય સાથે ચાંપી લીધા હતા. તને સાંભળે રે, આપણને જ્યારે જંગલમાં જોયા ત્યારે ભગવાને એમ કહે છે કે આપણને ગુરુજીએ હૃદય સાથે ચાંપી લીધા હતા. આ તને યાદ છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. મિત્ર આપણને ગુરુજી જંગલમાંથી ઘરે લઈને આશ્રમમાં લઈને આવ્યા હતા એ હું કેમ ભૂલી શકું. આ પણ તે દાડાના જોજવા તને સાંભળે રે. બસ પછી આપણે અલગ થવાનું થયું હતું અને એ દિવસથી એ દાડાના જોજવા આપણે એ દિવસથી જુદા પડી ગયા છીએ તને સાંભળે છે. તો કે હા ભગવાન ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. એ બધી વાતો હું કેમ ભૂલી શકું આજે આપણે કેટલા સમય પછી મળ્યા છીએ. કૃષ્ણ ભગવાન કહે છે તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. સુદામા તમારી પાસે અમે વિદ્યા શીખતા, અભ્યાસ કરતા તમારી પાસેથી, એ તમને યાદ છે. સુદામા કહે છે હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. ભગવાન તમે તો બધું જાણતા હતા, તમારી પાસે બધી જ વિદ્યાઓ હતી, પણ મને મોટો બનાવવા માટે તમે મારી પાસેથી વિદ્યા શીખી એટલે નાના બની અને તમે મને મોટો બનાવ્યો. ભગવાનની આ વિશેષતા છે અને જીવનની આ જ વિશેષતા હોવી જોઈએ કે બીજાને મહાન કરો, તમે એની સાથે આપમેળે મહાન થશો. તો ભગવાન મહારાજ તમે મને મોટો કીધો એ હું કેમ ભૂલી શકું. અને પછી વલણ સુદામા કહે છે મહારાજ લાજ નિજ દાસની. હે મહારાજ તમે
નિજ દાસની, નિજ એટલે પોતાના, દાસ એટલે ભક્ત, પોતાના દાસની લાજ એટલે આબરૂ વધારો છો શ્રીહરિ. હે ભગવાન, તમે એવા છો કે તમે પોતાના દાસની લાજ આબરૂને વધારો છો. એટલે જે ભગવાનનું નામ લે છે, નામ સ્મરણ કરે છે, ભગવાન એને હંમેશા આગળ વધારે છે. પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. આવી સરસ મજાની વાત જ્યારે કરે છે સુદામા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, એને તો ખ્યાલ જ હતો કે સુદામા ખૂબ ગરીબ છે, તો પછી દારિદ્ર ખોવા દાસનું, પોતાનો જે ભક્ત છે સુદામા છે એનું દારિદ્ર્ય ખોવા, એનું જે ગરીબી છે એ દૂર થાય એના માટે સોમદ્રષ્ટિ શ્યામે કરી. ભગવાન શ્રી કૃષ્ણએ શ્યામે સોમદ્રષ્ટિ, સોમ એટલે ચંદ્ર, ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ સુદામા તરફે કરે છે. અને આ દ્રષ્ટિ કરતાની સાથે જ સુદામાનું ઘર અને બધું જ સમૃદ્ધ થઈ જાય છે. અને ખૂબ સરસ મજાનું આ ચરિત્ર છે. તમે ટીવીના માધ્યમ દ્વારા સિરિયલ મારફતે પણ આ બધું જોયું જ હશે, આ પ્રસંગોને નિહાળ્યા હશે, પણ ખૂબ સરસ મજાની વાતો અહીંયા આ કડવામાં કરવામાં આવી છે. નાનો એવો ભાગ છે સુદામા ચરિત્રનો, પણ રસ્તરબોળ કરી જાય એવો છે. સાચી મિત્રતા અને સુંદર રસશૈલી આપણને સૌને અભિભૂત કરી દે છે. મિત્રો, આ પ્રકરણના પ્રશ્ન અને જવાબ નીચે આપેલી લિંક મારફતે આપ મેળવી શકો છો, અને બધા જ પ્રશ્નોના જવાબો સુંદર રીતે તૈયાર કરશો અને આવા બીજા આખ્યાનો મેળવી અને તેને પોતાના કંઠે ગાવાનો પ્રયત્ન કરજો. જુદા જુદા રાગથી જુદી જુદી કવિતાઓ ગાઈ શકાતી હોય છે, અને એ રાગનો અભ્યાસ તમે કરજો. જો તમને એમાં ઓછો ખ્યાલ પડતો હોય તો ક્યારેક ઇન્ટરનેટમાં યુટ્યુબના માધ્યમથી જુદા જુદા રાગને સર્ચ કરજો, એનાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. તો બસ આજના માટે આટલું જ. ફરી મળીશું નવા પ્રકરણ સાથે આ જ ચેનલ ઈ ગુજરાતી શાળામાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ આપનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. આવજો.